दमन के मिठनावाड़ से निकली शिरडी के लिए पालखी यात्रा। भाजपा माइनॉरिटी अध्यक्ष शौकत मिठानी द्वारा हर साल की तरह इस साल भी शिरडी पद यात्रा का किया आयोजन। नानी दमन के मिठनावाड़ से करीब 300 जितने श्रद्धालु का दल शिरडी के लिए रवाना हुआ, जिससे दमन नगर पालिका के माजी अध्यक्ष तथा भारतीय जनता पार्टी दमन देव और दाना के माइनॉरिटी अध्यक्ष शौकत मिठानी ने रवाना किया। आपको बता दें कि करीब 18-20 साल से शौकत भाई मिठानी हर साल शिरडी पद यात्रा में उपस्थित रहकर यात्रा में जुड़ते हैं और कई किलोमीटर तक साईं बाबा की पालकी को उठाकर चलते हैं। इस बार भी शौकत भाई मिठानी ने मिठनावाड़ में पहुंचकर उन सभी पद यात्राओं का हौसला बढ़ाते हुए सभी को शिरडी के लिए रवाना किया। देश और दमन में सुख शांति बनी रहे, इस उद्देश्य से हर साल शौकत भाई मिठानी के मार्गदर्शन में शिरडी पालखी पद यात्रा निकाली जाती है। શેરડી માટે સાઈ બાબાની પાલકી અમે લગભગ 20 વર્ષથી અહીંયાથી લઈ જાય છે। આ અમને વધારે ખાસ મદદ કરે અમારો શોકતભાઈ, અમારી અમારી હાજરીમાં અમારો કાઉન્સિલર શોકતભાઈ, એટલે એના હાજરીથી જ અમે બધું કામ કરીએ। અને આ અમારે મિટના ગ્રુપ કમસે કમ 200 આદમી અમે સાઈના ભગવાનને અહીંયા દર વર્ષે જાય, ત્યાં આ વર્ષે બી નીકળવાના છે। કેટલા લોકો છે? કેટલા લોકો જોડાયેલા? કમ સે કમ 200 આદમી જવાના છે। હા, 200 આદમી અહીંયા તૈયાર જ છે, અમારે અહીંયા બધા શેરડી ચાલતા જ છે। કેટલા દિવસમાં શેરડી પહોંચશો? અમે શેરડી 7 દિવસમાં પહોંચીએ, 7 દિવસમાં 8મા દિવસમાં પાછા દર્શન કરીને સવારે અહીંયા આવીએ। આ કયો વિસ્તાર છે અને કયું ગ્રુપ જાય છે? ગ્રુપ પછી 8 દિવસ 7 દિવસ અમારે ત્યાં શેરડીમાં પહોંચીએ, અમે એક દિવસે રાતનો વાસો કરીએ, પછી બીજે દિવસે નીકળી જઈએ। આઠ દિવસ લાગે અમારા, બરોબર 8 દિવસ। તમને શું મદદ? આજે 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 કઈ વાર છે? ગુરુવાર છે, ગુરુવારે પાછા આવશું અમે। તમને મદદ શું કરી શોકતભાઈ? અમારે વધારે વધારે અમારા શોકતભાઈ જ મદદ કરે છે, અમારે આખા અમારે ગ્રુપમાં શોકતભાઈનું અમે અમે જય જય કરીએ આખા અમારા બધે મીટનાવડમાં અમારા શોકતભાઈ જ બધા આ મંદિર તરફ બનાવ્યું શોકતભાઈની એની એની જગ્યાની એની એની મદદથી આ કામ થયું અમારું। આજ તારીખ 27-10-2022 ના રોજ ગુરુવાર નદીન દમણથી મિતના ખારીવારથી જે સાઈબાબાની પાલખી રથ નીકળી રહ્યો છે, એ પાછલા 18 વર્ષથી આ પાલખી નીકળી રહી છે અને આ પાછલા 18 વર્ષમાં પૂરેપૂરે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર શ્રી શોકત મિથાનીનું પૂરેપૂરે યોગદાન છે। અને આ યુવાનના મિતનાઓના યુવાનનું કહેવાનું છે કે આ 18 વર્ષથી આ શોકત મિથાની અમને પૂરી રીતે મદદ કરી રહ્યો છે। અને યુવાનોને એ બી કહેવાનું છે કે આ પાલખી શોકત મિથાની વગર અમારી આ પાલખી અધૂરી છે અને પાછલા 18 વર્ષથી આવું કદી એવું નથી બન્યું।
જે આ સોકત મિથાની અમુને કોઈ બી એક આવો વર્ષ નથી કયો કે સોકત મિથાની મોજૂદ ના રહ્યા. સોકત મિથાનીના કાર્ય મિટનાવરમાં એટલા કાર્ય છે કે સ્મશાનથી લઈને મંદિરથી લઈને એવા કાર્ય છે કે મેં નામ પણ અત્યારે તમને કહેવું તો અમને આ ભાઈ લોકો જરા પાલકીની જરા જલ્દીમાં છે પણ તમને મીડિયાવાળાને કહેવા માગું છું પણ બહુ કામ કર્યા છે સોકત મિથાનીએ. ને હજુ પણ અમને આશા છે મિત્રોને કે જ્યાં તક સોકત મિથાની છે ત્યાં સુધી મિત્રોને યુવાનોને મહિલાઓને બાળકોને કોઈ જાતની તકલીફ નથી. રાત બપોર અડધી રાતના સોકત મિત્રને ઘરના દરવાજા યુવાનોની એક ખોલના છે. આ જ રીતે સોકત મિથાની ભાઈઓનું કહેવાનું છે કે એવી રીતે અમને જો સોકત મિથાની આવનારો દિવસોમાં પણ અમને મદદ કરશે તો અમે સોકત મિથાનું ખૂબ ખૂબ આભાર કરીશું ને સાંઈ બાબાના પૂરેપૂરા અમે દર્શન લાભ લેવશું. ખબરોમાં બને રહેને કે લીએ K29 કો સબસ્ક્રાઇબ કીજીએ ઓર બેલ આઇકન દબાઈએ.